પર્વ ભાઈબીજની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટમાં આરએમસી દ્વારા ફરી એકવાર શહેરની બહેનોને બસોમાં નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપીને ભાઈબીજનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. ભાઈબીજના પર્વને લઈને આરએમસી દ્વારા બીઆરટીએસ તેમજ સિટી બસમાં બહેનોને નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપીને પર્વની ઉજવણી કરાયેલી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે દર વર્ષે ભાઈબીજના પર્વને લઈને આરએમસી દ્વારા બહેનોને ફ્રીમાં મુસાફરી માટેની સુવિધા આપવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ મહાનગરપાલિકા કાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ઓખી ભેટ આપવામાં આવી છે. વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે આજે બીઆરટીએસ બસ અને એસટી બસોમાં છે તે બહેનોને નિઃશુલ્ક છે તે મુસાફરીની છે તે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના પદાધીશો દ્વારા છે તે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અને વાત કરવામાં આવે તો જે રક્ષાબંધનનો તહેવાર હોય કે પછી ભાઈ બહેનને લગતા કોઈપણ તહેવાર હોય તો તે તહેવારમાં છે તે બહેનોને છે તે રાજકોટમાં કોઈપણ રૂટ ઉપર છે તે નિઃશુલ્ક છે તે સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે બહેનો છે તે સરાહનીય નિર્ણય જાહેર કરી રહી છે. અને વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ તે બહેનો છે તે જોડાઈ રહી છે અને આપણી સાથે કેટલીક બહેનો છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને બેન, આજે ભાઈબીજનો તહેવાર છે અને જે બહેનોને નિઃશુલ્ક પ્રવાસની સુવિધા આપવામાં આવી છે, શું કહેશું? રાજકોટમાં એમ તો રવિવારના દિવસે પણ મહિલાઓને આ સારવાર મળી રહે છે, પણ આ ભાઈબીજના દિવસે પણ સુવિધા આપવામાં આવી રહી છે તો એક પ્રશંસનીય કાર્ય છે. ચોક્કસપણે મહાનગરપાલિકાના જે પદાધીશો દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રશંસનીય કામગીરી કહી શકાય. અને સાથે જ તે આપણે કેટલીક બહેનો છે તેમની સાથે જ વાત કરીશું. બેન, જે મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, રક્ષાબંધન હોય કે પછી ભાઈબીજ હોય તો ફ્રીમાં મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, શું કહેશો? ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે. અને રાજકોટમાં કાંકે ભાઈબીજ હોય, પછી મહિલા દિવસ હોય અને આપણે રક્ષાબંધન હોય તે ફ્રીમાં બધાને બહેનોને બેસાડે છે અને બહુ સરસ લાભ આપે છે. જે બહેનો માટે જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે સુવિધાને છે તે બહેનો છે તે પ્રશંસનીય કામગીરી કહી શકીએ તેવી કામગીરી કહી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યામાં છે તે વહેલી સવારથી જ બહેનો જોડાઈ રહી છે. આપણી સાથે કંડક્ટર છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? લાલાભાઈ રબારી. લાલાભાઈ, ખાસ કરીને સવારથી લઈ અને અત્યાર સુધીમાં કેટલી બહેનોએ મુસાફરી કરી છે અને કઈ રીતે આપના દ્વારા કામગીરી કરવામાં આવી? સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 140-150 લેડીઝોએ મુસાફરી કરી હશે અને તેને ટિકિટ લેવાની હોતી નથી અને ફ્રીમાં સેવા આપવામાં આવે છે આરએમસી દ્વારા. એ છતાં રવિવારના દિવસે પણ આવી એક સ્કીમ હોય છે જ્યાં આખી ટિકિટ થતી હોય અને અડધી ટિકિટ લેડીઝને દેવાની હોય છે. આ રીતની આરએમસી રક્ષાબંધનને દિવસે પણ ફ્રી આપે છે. કરવામાં આવે તો જે મોટી સંખ્યામાં છે તે બહેનો વહેલી સવારથી જ તે ભાઈબીજના તહેવારે છે તે ભાઈને મળવા માટે જતી હોય છે. અને જે વાત કરવામાં આવે તો રક્ષાબંધનનો તહેવાર હોય કે પછી ભાઈબીજનો તહેવાર હોય તો તહેવારને લઈને છે તે મહાનગરપાલિકા દ્વારા જે બહેનોને અનોખી ભેટ આપવામાં આવી છે તે ભેટને છે તે બહેનો વધાવી રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, રાજકોટ. તો સેમિફાઇનલ 1 અત્યારે તો જોવા મળી રહી છે અને